નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા. રાજ્યમાં વધુ એક ભાજપના નેતાનો લેટર બોમ્બ જેણે હાહાકાર મચાવ્યો. ગારિયાધાર શહેર ભાજપ પ્રમુખે સીએમને પત્ર લખ્યો છે. ધારાસભ્યની ખુશામત ખોરી કરે છે અધિકારીઓ, તેવો તેમણે આરોપ લગાવ્યો છે. નિલેશ રાઠોડનો અધિકારીઓ પર ગંભીર આરોપ. આપના એમએલએની ખુશામત ખોરી કરે છે અધિકારી. મામલતદાર ચીફ ઓફિસરની બદલીની રજૂઆત કરતો આ પત્ર લખવામાં આવ્યો છે. લોકોના કામો પ્રત્યે અધિકારીઓ બેજવાબદાર છે, ગંભીર આરોપ તેમણે લગાવ્યો છે. આમ આદમી પાર્ટીના સુધીર વાઘાણી, જે ગારિયાધારથી એમએલએ છે, ભાજપ નેતાના આરોપ બાદ રાજકીય ગરમાવો વધ્યો છે. મામલતદાર અને ચીફ ઓફિસરની બદલી કરવામાં આવે તે માંગ કરવામાં આવી છે પત્રમાં. એ પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે લોકોના કામ પ્રત્યે અધિકારીઓ બેજવાબદાર છે, માત્ર ધ્યાન છે ખુશામતખોરીમાં. આપના સુધીર વાઘાણી, જે ગારિયાધારથી એમએલએ છે, ધારાસભ્યની ખુશામતખોરી કરી રહ્યા છે અધિકારીઓ, અને તેને કારણે જનતાના પ્રશ્નોનું નિરાકરણ પણ નથી આવતું. ઓફિસર જે છે, આવા મામલતદાર અને ચીફ ઓફિસર, તેની બદલી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. જે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે એ બીજા કોઈએ નહીં, પરંતુ ગારિયાધાર શહેર ભાજપ પ્રમુખે જ લખ્યો છે. તેમણે મુખ્યમંત્રીને સીધી આ અંગે રજૂઆત કરી છે આ પત્ર લખીને. આ પત્રને કારણે રાજનીતિ ગરમાઈ છે. કારણ કે અહીં આપને જણાવી દઈએ કે જે નિલેશ રાઠોડે અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યો છે અને જણાવ્યું છે કે ધારાસભ્યોની ખુશામતખોરી કરવામાં જ વ્યસ્ત છે અધિકારીઓ. એક તરફ જે ધારાસભ્યો અધિકારી રાજની સામે પોકાર ઉઠાવતા હતા, હવે અહીં ઊંધો વિપરીત આરોપ લગાવવામાં આવ્યો છે. ગારિયાધાર શહેર ભાજપ પ્રમુખે મુખ્યમંત્રીને આ પત્ર લખ્યો છે. જેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો એવા નિલેશ રાઠોડ અમારી સાથે જોડાયા છે ફોનલાઈન પર. નિલેશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. આપે જે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે, પરંતુ આ પત્રમાં જે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે તેના મૂળમાં શું કારણ, આપની પાસે એવા શું પુરાવા છે? અહીંયા આટલામાં હોય ને તો ખાલી ગારિયાધાર સિટીમાં મોકલો. મેં જે રજૂઆતો કરેલી છે ને એમાં એક પણ શબ્દ ખોટો હોય ને તો હું અત્યારે રાજીનામું દેવા તૈયાર છું. નિલેશભાઈ, અમે આપની રજૂઆતને ખોટી કે ખરી નથી કહી રહ્યા, અમે આપને એ સવાલ જ કરી રહ્યા છે. પુરાવા છે, આપે જે અનુભવ્યું છે એ શું છે એ જાણવા માંગીએ છીએ. અવાર નવાર બધી ન્યૂઝ ચેનલમાં ચાલ્યું છે. અહીંયા સ્થાનિક સંદેશ ન્યૂઝ પેપર છે કે નહીં, એમાં હજી પ્રમ દિવસનું તમે છાપું વાંચો. નિલેશભાઈ, અત્યારે જે પણ દર્શક મિત્રો આપને જોઈ રહ્યા છે તો આપની વાત તેમના સુધી પણ પહોંચશે. આપ જણાવશો કે કયા કામને લઈને આપે આ નિશાન સાધ્યું છે, અધિકારીઓ શું કરી રહ્યા છે? બંને અધિકારીઓ મળેલા છે અને બંને અધિકારીઓ એની મનમાની ચલાવે છે, અને મને તો એવું લાગે છે કે ચૂંટણી પહેલા આ બંને અધિકારીઓને અમને હરાવવા માટે મૂક્યા હતા. વિધાનસભામાં અમે હાર્યા ને એવી રીતે આમ હરાવવા મોકલ્યા હતા, એવું લાગ્યું મને. તો એટલે આ તો ઘણો સમય થયો, તો ત્યારથી જ આ પ્રકારની કામગીરી ચાલી રહી છે. પાંચ ટોબરા રોડ ઉપર બેન કેટલી કુંડીઓ જે ગટરની હોય ને, 7-8 કુંડીઓ ગટરની છે. એમાં 4-5 દિવસે 2-3 થી વધારે અકસ્માતો થાય છે. હું 3 મહિનાથી ચીફ ઓફિસર સાહેબ ને કહું છું, વહીવટદાર શ્રી ને કહું છું, વહીવટદાર તરીકે મામલતદાર સાહેબ છે, પણ બધા ખાટા કાન કરે છે, તો પછી અમારે રજૂઆત કોણ કરવાની? પણ નિલેશભાઈ, કામગીરી ના થતી હોય અને આપ એમએલએ સાથે 7-8 ના આરોપ લગાવો છો. અમારી સાથે એમએલએ પણ જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીએ. અમારી સાથે સુધીર વાઘાણી પણ જોડાયા છે. સુધીરભાઈ, આજે આરોપ લગાવવામાં આવ્યા છે કે અધિકારીઓ આપની ખુશામત કરે છે, આપની શું પ્રતિક્રિયા છે, કેટલી સચ્ચાઈ? મેં એમાં કોઈ વાસ્તવિકતા નથી. અધિકારીઓ બંને નોન કરપ્ટેડ છે અને સારા છે, એટલે પોતાનું કામ કરતા હોય છે. અને નિલેશભાઈ ને એવું કદાચ લાગ્યું હોય કોઈ પણ સંજોગોમાં, પણ મુદ્દાથી વાતચીત કે આમાં આની કઈ આમ કર્યું કે કર્યું હોય તો તે જણાવે. નિલેશભાઈ એ જણાવ્યું અત્યારે સુધીરભાઈ કે જે કામ છે, કેટલાય મહિનાઓથી ગટરના ઢાંકણા ખુલ્લા છે, કેટલી વાર રજૂઆત કરી, અધિકારીઓએ કોઈ જ કામ નથી કર્યું. તો આપ તો એક તરફ એ કહી રહ્યા છો કે સાચા છે અને સારા છે, પણ સારા અધિકારીઓ હોય તો કામ ના કરે? કામ ચોક્કસ માનો તે કરે જ છે, ને ન કરતા હોય તો હું ને નિલેશભાઈ સાથે અરજી આપીએ અને વિગતવાર આપણે વાત કરીએ. બાકી એમાં કોઈ ઉપર સારા માણસ ઉપર આરોપ લગાવવાથી કોઈ ફરક નથી પડતો. એના ટ્રેક રેકોર્ડ તમે પણ જો ન્યૂઝ ઉપર હોવ તો જાણી શકો છો કે જે મારે કોઈ સાટગાંઠ કે કોઈ જોડે કઈ લેવા દેવા નથી. નિલેશભાઈ, સુધીરભાઈ કહી રહ્યા છે કે આ અધિકારીઓ તો સારા છે અને કામ કરે છે. ચીફ ઓફિસર ને લાવવા વાળું કોણ તમે પૂછો?
સુધીરભાઈ, નિલેશભાઈના સવાલનો શું જવાબ છે? ચીફ ઓફિસર ને અમે 12 વર્ષથી ગારિયાધારમાં ડીજીપી ની નગરપાલિકા હતી ને, તો એમાં ઘણા બધા એવા કામ હતા. એમાંની એક તો મશીનરી ચોરાઈ ગઈ, આજ સુધી ફરિયાદ નથી. ચીફ ઓફિસર તપાસ કરતા છે એટલે અમને એવું લાગ્યું છે કે અમારા નામ આવે એમ છે, આમ તેમ બીજેપી ની. બાકી બીજું કોઈને નોન કરપ્ટ અને સારા ચીફ ઓફિસર ને અમે 12 વર્ષથી ગારિયાધાર ની જનતાને જયારે ચીફ ઓફિસર મળ્યા જ નહોતા, ત્યારે પરમાનન્ટ ચીફ ઓફિસર પહેલી વાર અમે માનો અરજી કરી લાવ્યા ગવર્મેન્ટે, આ તો એમનો આભાર. અને જ્યારે જે પોતાનું વર્ક કરે છે તો જે જે કામ બોગસ કોઈ બેન, મેં મારી વાત સાંભળો. હા, અધિકારી સારા લાવવા હોય તો તમારે નામ આપવું પડે. જી, નામ આપવું પડે કે આ વ્યક્તિ તળાજા છે એને દયા લાવો, એવું કોઈ કોઈ ધારાસભ્ય છે? બરાબર. હે? હા બરાબર. પૂછો તો કૃપેશભાઈ પટેલ ને તળાજા થી ઓનલાઈન ઓન ત્યાં ડ્યુટી ઉપર થી અહીંયા હાજર કર્યા, શું કામ કર્યા? અધિકારીઓ તો ગુજરાત નો અધિકારી ઈમાનદાર છે જ નહીં. પણ એટલે નિલેશભાઈ, અહીં આપણે કામને લઈને જો સવાલ કરવામાં આવી રહ્યા છે તો આપ પહેલા સુધીરભાઈને એ સવાલ પણ કરો. સુધીરભાઈ સ્પષ્ટ રીતે એ પણ કહી રહ્યા છે કે જો કોઈ તકલીફ છે તો નિલેશભાઈની સાથે જઈને તેઓ રજૂઆત કરશે. પણ હું તો કેટલા દિવસથી, સુધીરભાઈ એક વખત તો આવે, હું ક્યાં હું ના પાડું છું. ગમે ત્યારે 24 કલાક હું ફ્રી જ હોઉં છું અને ગમે ત્યારે કામ જો કામ હોય તો નિલેશભાઈ મારી પાસે આવે તો એ કામ તમામ કરવાની ખાતરી મારી છે. હા ભાઈ, તો તમે એમ છો, તમે કયું કામ કર્યું? હાલો કયો આ 5 ટોબરા ઉપર ગટરો, જે ખુલ્લી ગટરો છે એમાં તમે હું નગરપાલિકામાં જઈને તમે સૂચના આપી હતી, મને ખબર છે. તમે પોતે હાજર હતા, તમે સૂચના આપી હતી. ટોબરા રોડ ઉપર ખુલ્લી જેટલી ગટરો છે ને, એટલી બધી ખુલ્લી ગટરોના ઢાંકણા થવાના અને બધી જયારે ઉભરાતી હતી ને ગામ થી માંડીને, ત્યારે ચીફ ઓફિસર ખુદ સાથે આવ્યા હતા. પાણીની 5 ટોબરા વાળી લાઈન જે તૂટી ગયેલી હતી ને, એને રાતે પણ મેનેજ કરીને કરાવરાવી છે. અને એ છતાંય તમને એવું લાગતું હોય તો તમારે મારી સાહેબ સાંભળો તમે વાત, સુધીરભાઈ વાઘાણી સાહેબ તમે મારી વાત સાંભળો. અત્યારે પરિસ્થિતિ શું છે? અત્યારે પરિસ્થિતિ તમે એક કામ કરો, ફેસબુક ઉપર લાઈવ થઈને આ ગારિયાધારમાં અથવા ન્યૂઝ ચેનલમાં બતાવો કે ભાઈ આમાં ક્યાંય અહીંયા કમી છે, તો અંદર અમે પણ કરવા આવશું કઈ. અને ખોટી ઓલેની ઘણી વાતો કરીને કઈ ફરક નથી પડતો. હોતો નિલેશભાઈ, તમે જ્યાં જ્યાં કમી છે ને કયો, મને કોઈ પણ અરજી અને તમે અરજી આપેલી છે એવી એક પણ અરજી હોય તો નાખો. તો અરે મેં અહીંયા આપેલી છે તમારે ઓનલાઈન, મામલતદાર ઓનલાઈન આપેલી હોય, જે કમી હોય અને ન દૂર થઈ હોય એના ટાઈમ માં, તો એવી એક પણ અરજી હોય તમે આ મીડિયમ ના માધ્યમ થી કહો છો તો પણ નાખો. વોટ્સઅપ માં તેમાં બતાવો, નાખો કે ભાઈ આ નથી. ઓકે, વાંધો નહીં, હું નાખું છું તમારે. એવું મને કેવું છે ને તમારે, અને એમ નહીં, તમે એમ કહો છો કે હું મારી સાથે ચાલો. આ આપણે ચૂનાની ભઠ્ઠી વાળો રોડ છે. હેલો, સ્લમ એરિયો છે કે નહીં? સ્લમ એરિયો છે ઈ રોડ, ઈ રોડ આખો ખોદી નાખ્યો છે. ત્યાં કોઈ જવાબ દેવા વાળું નથી. હાવ સ્લમ એરિયો છે, ગરીબ વ્યક્તિઓ રહે છે. આવતું ચોમાસું આવશે, ગયું ચોમાસું થયું, કેટલા હેરાન છે, કોઈ જવાબ દેવા વાળું નહીં. સીઓ સાહેબ ને ફોન કરી તો કે ઈ ગ્રાન્ટ તો બીજું વાપરી ગયું. જી, એટલે આવા બુદ્ધિશાળી સીઓ લેવા આપણે. એક કામ કરો, તમે નિલેશભાઈ લેશન કરીને આવો, કઈ ગ્રાન્ટ ક્યાં વપરાણી અને કયું એને ખોટું કામ કર્યું ને, જી તમારા ખોટા કામ નો પડદો ઉઠાવે છે એવું નથી ને કે, તમે તપાસ કરી આવો. અરે ભાઈ, મને તો મારે તપાસ ન કરવાની હોય સુધીરભાઈ, તમે મારા ભાઈ તો ખબર છે. નિલેશભાઈ, આજે મશીનરી ચોરાણી છે, આજે ફિલ્ટર પાણી નો પ્લાન્ટ છે. કોટકા મશીનરી ચોરાણી છે, ફરિયાદ દાખલ થઈ છે અને તપાસ અધિકારીઓનું ધ્યાન દોરો એવી અમારી અપેક્ષા છે. આપ બંને અમારી સાથે જોડાયા આપ બંને નો આભાર. તો નિલેશ રાઠોડ, જેમણે અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યો, અને સુધીર વાઘાણી, જેમણે સ્પષ્ટતા કરી છે કે અધિકારીઓ તો કામ કરી રહ્યા છે, અમારી સાથે જોડાયા છે સંવાદદાતા કુણાલ બારડ. કુણાલ, અહીં નિલેશભાઈ અને સુધીરભાઈ આ બંને સાથે તો અમે વાત કરી, પરંતુ સવાલ એ છે કે જનતાના પ્રશ્નોને કોઈ જોઈ છે ખરા? આક્ષેપ લગાવવામાં આવે છે, તેનો જવાબ આપવામાં આવે છે, પણ પ્રશાસન આખરે શું કરી રહ્યું છે? ચોમાસું આવે તે પહેલા રસ્તાની હાલત કેવી છે?
બિલકુલ અમિતા, જો વાત કરીએ તો ગારિયાધાર વિસ્તાર છે, તે વિસ્તારમાં અનેક એવી સમસ્યાઓ છે કે સમસ્યાઓથી ગારિયાધારની જે જનતા છે તે ઝઝૂમી રહી છે, પરંતુ આ બંને જે સ્થાનિક નેતાઓ છે તેઓ એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે, પરંતુ નહીં કે ભૌગોલિક સ્થિતિ ઉપર ધ્યાન દેવું, એટલે કે જે પ્રમાણે રોડ રસ્તા સહિત માન જે ગારિયાધાર નગરપાલિકાની અત્યારે દયનીય સ્થિતિ જોવા મળી રહી છે, ત્યાંના જે વાહનો છે તે કંડમ જોવા મળી રહ્યા છે, ગારિયાધારની જનતા જે છે તે જનતા રોડ રસ્તા અને પાણીની સમસ્યાથી ઝઝૂમી રહી છે, પરંતુ આ એક પણ મુદ્દા પર બંને જે નેતાઓ છે તે નેતાઓ નથી ગયા, પરંતુ માત્ર ને માત્ર અધિકારીઓની જે આક્ષેપબાજીઓમાં બંને જે નેતાઓ છે તે નેતાઓ જોવા મળ્યા છે, પરંતુ જે ભૌગોલિક સ્થિતિની જો વાત કરીએ તો ગારિયાધારની જે જનતા છે, ગ્રામ્ય વિસ્તારની જનતા છે, તમામ જે જનતા છે તે ચોક્કસથી હેરાન પરેશાન થઈ ચૂકી છે, કેમ કે હવે ટૂંક સમયમાં ચોમાસાનો સમય છે, નજીકના દિવસો છે, તેવામાં પ્રી મોન્સૂન કામગીરી પણ થવી જોઈએ, પણ તે પણ કામગીરી છે તે કાગળ ઉપર હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. બીજી તરફની વાત કરીએ તો ગારિયાધાર નગરપાલિકા દ્વારા જે પ્રમાણે કામ થવા જોઈએ તે કામ નથી થઈ રહ્યા, તેના કારણે ગારિયાધારની જનતા છે તે ત્રસ્ત થઈ રહી છે. વાત શહેર ભાજપ પ્રમુખ નિલેશ રાઠોડની કરીએ તો નિલેશ રાઠોડે પણ જે બંને અધિકારીઓ છે તે અધિકારીઓ કામ નહીં કરતા હોવાના આક્ષેપો કરી રહ્યા છે, અને બીજી તરફ ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી છે તેના ઉપર પણ જે ખુશામદીનના જે આરોપો છે તે પણ લાગ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે જે પ્રમાણે ગારિયાધારની જે જનતા છે તે ચોક્કસથી અહીંયા પિસ્તાતી હોય તેવું અમિતા ચોક્કસ લાગી રહ્યું છે. જી કુણાલ, આભાર આપનો જાણકારી આપવા માટે.